પ્રમાણે સ્પીડ ન્યૂઝ 17 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. વોર્ડ નંબર 11 કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11ના ઉમેદવારો દ્વારા વોર્ડના વિસ્તારમાં આવેલા મથુરા નગરી સોસાયટીમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર નઝીર શેખ, વડોદરા. તમે કહો ત્યાં સ્ટાર્ટ કરું ને. જી સર, આજે મથુરા નગરીમાં કોંગ્રેસ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શું કહેશો તમે આ વખતે, તમને પુનરાવર્તન તમે ઈચ્છો છો કે પરિવર્તન? નહીં, આમ તો વ્યક્તિગત વાત કરું તો અમે સર્વે એવું કહે છે કે લોકો પરિવર્તન ઈચ્છે છે. ઘણા વખતથી છેલ્લા લગભગ 25-25 વર્ષથી પ્રશાસન એક જ પક્ષના અંદર ચાલી રહ્યું છે એમના હસ્તે, તો હવે કેટલાક લોકોના પ્રશ્નો સોલ્વ થતા નથી. સોસાયટી ઝોન હોય કે અન્ય ઝોન હોય, આપણે તો પ્રશ્નોનો સોલ્યુશન મળતા નથી. એટલે લોકો ઈચ્છે છે કે પરિવર્તન હોવું જોઈએ, મળવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે ને, એમાં કોંગ્રેસ જો સત્તાની અંદર આવે તો જે પ્રશ્નોનો સોલ્યુશન છેલ્લા 10-15 વર્ષથી નથી થતું, એ તો સોલ્યુશન પહેલું થવું જ જોઈએ. અને એ જ હેતુથી તો લોકો સત્તા પરિવર્તન ઈચ્છતા હોય. ઓકે સર, આપનું નામ? એસ કે પટેલ.